मित्रों विजयादशमी शुभेच्छाओं साथ आपने आज अमे फरीथी मळी रह्या छीए। यूपीएससी नी सिविल सर्विसेस नी परीक्षानी तैयारी कई रीते करवी एना विषे घणा समयथी आपणे चर्चा करीए छीए। दर सोम अने मंगळे आपणे नियमितपणे मळीए छीए, एना भागरूपे आजे फरीथी अमे आपनी समक्ष उपस्थित थया छीए। आजे गुजराती साहित्य विषय जे मेन्स परीक्षामां बे पेपर जेना आवे छे, एना पेपर एकमां खास करीने उर्मी काव्यनुं स्वरूप विषय पर आपणे आजे चर्चा करीशुं। छेल्ला घणा समयथी कदाच यूपीएससीमां आ विषय पर थोड़ाक छेल्ला बे त्रणेक वर्षथी कोई प्रश्न पूछायो नथी, एटले कदाच आ वखते बहु इम्पोर्टंट एवुं सूचक मानी शकाय के आ बाबतमां कोई प्रश्न आवी शके। અને ઉર્મિકાનું સ્વરૂપ કેવું હોય એના વિશે આજે આપણી સાથે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર ડૉક્ટર સતીશભાઈ વ્યાસ સાહેબ, જેઓ આપને ઉર્મિકાના સ્વરૂપ વિશે સમજાવશે। ખાસ કરીને વ્યાસ સાહેબનો પરિચય આપું તો ગુજરાતી સાહિત્યના ખૂબ જ એક જાણીતા અને આદરણીય ફેકલ્ટી છે, અમારા સ્પીપામાં એ રેગ્યુલર આવે છે, કેટલાય એમના હાથ નીચે મિત્રો તૈયાર થયા છે, યુપીએસસીમાં સિલેક્શન પામ્યા છે। સાહેબે જળને પડદે કવિ શ્રીકાંતનું જે પૂર્વાલાભ છે એને ધ્યાનમાં રાખીને એક નાટક સુંદર તૈયાર કર્યું છે, તેના ઘણા બધા પ્રયોગો પણ થયા છે, એ પણ આપણે જોવા જોઈએ એવા પ્રોફેસર ડૉક્ટર સતીશભાઈ વ્યાસ સાહેબને હું વિનંતી કરું કે આપણને આજે ઉર્મિકાના સ્વરૂપ વિશે થોડીક માહિતી આપે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જગતના જે પ્રાચીન સાહિત્ય સ્વરૂપો છે મહાકાવ્ય નાટક અને ઉર્મિ કાવ્ય, એમાં અત્યંત જૂનું એવું કાવ્ય સ્વરૂપ છે અને જમાને જમાને એ પોતાના રૂપ રંગ બદલતું રહ્યું છે। પ્રમાણમાં આ કાવ્ય પ્રકારનું કદ ટૂંકું છે, મહાકાવ્ય કદમાં ઘણા મોટા ફલકને આવરી લે છે, જ્યારે ઉર્મિ કાવ્યનું સ્વરૂપ પ્રમાણમાં ટૂંકું છે। અને એનું મહત્વનું કારણ એ છે કે એનો સંબંધ ઉર્મિ સાથે, ભાવતંત્ર સાથે છે। એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઉર્મિ કાવ્યની વ્યાખ્યા આપતા જણાવે છે કે એમાં એક પ્રકારનું સોસરાપણું છે। આપણે આ વ્યાખ્યા પ્રોફેસર નિસર્ગ આહિર પાસેથી આપણા પડદા ઉપર જોઈશું। લિરિક ઇઝ અ ડાયરેક્ટ એરો લાઈક ફ્લાઇટ, a spontaneous flash of emotions which creates its own music. આમાં જે જે શબ્દો આવે છે એ બધા ઉર્મિ કાવ્યની લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે। પહેલો શબ્દ છે ડાયરેક્ટ। ઉર્મિ કાવ્યમાં એક પ્રકારનું સોસરાપણું કે સીધાપણું છે। કદ ટૂંકું હોવાને કારણે ઉર્મિ કાવ્યનો કવિ ક્યારેય શબ્દોનો વ્યય નથી કરતો, એ સીધો પોતાના લક્ષ્ય ઉપર જતો હોય છે। એટલે ઉર્મિ કાવ્યનો કવિ કદીએ પહેલી પંક્તિ બગાડતો હોતો નથી। એટલું જ નહીં, પહેલી પંક્તિમાં જે મર્મ હોય છે એ લગભગ આખા કાવ્ય સુધી વિસ્તરે છે, એટલે કેટલીક વાર તો પહેલી પંક્તિમાં જ સમગ્ર કાવ્યનો મર્મ આવી જાય, જેને આપણે ધ્રુવ પંક્તિ કહીએ છીએ। તો ડિરેક્ટનેસનો અર્થ આ છે, એ સીધે સીધી વાચકને, ભાવકને, એના શ્રોતાને અસર કરે છે, એને પ્રભાવિત કરે છે। એ અર્થમાં ડિરેક્ટનેસ, સોસરાપણું એ ઉર્મિ કાવ્યનું બહુ જ મહત્વનું લક્ષણ છે। એરો લાઈક ફ્લાઇટનો પણ અર્થ તો આ જ છે, એ તીરની જેમ ઉડાન લે છે। મેં કહ્યું એમ પહેલી પંક્તિથી જ ઉર્મિ કાવ્ય ઉડાન ધારણ કરે છે। મહાકાવ્ય કે ખંડ કાવ્ય કે આખ્યાન હોય તો એનો કવિ તો ધીમે ધીમે પ્રસ્તાવના બાદે ઈષ્ટદેવ સ્તુતિ કરે, એ પોતાના વિષય ઉપર આવતા વાર લગાડે, કેમ કે એની પાસે બૃહદ અવકાશ છે। ઉર્મિ કાવ્યના કવિ પાસે આ અવકાશ નથી। આપણે જો તુલના કરવી હોય તો એવું કહી શકીએ કે મોટું વાયુયાન હોય, વિમાન હોય, તો એનો રનવે લાંબો હોય છે અને એને ટેક ઓફ કરતા વાર લાગે છે। જે મહાકાવ્ય, આખ્યાન કે ખંડકાવ્ય આદિ કાવ્ય પ્રકારો છે એને આમ ટેક ઓફ કરતા, ઉડાન લેતા વાર લાગે, પણ હેલિકોપ્ટર પોતાની જગ્યાએથી તરત જ ઉડે છે,
તરત જ ટેક ઓફ લે છે, એમ ઉર્મિ કાવ્યનું સ્વરૂપ પણ હેલિકોપ્ટરની જેમ તરત જ ઉડાન ધારણ કરે અને સીધું, મેં કહ્યું એમ, સંસરી ગતિ, તીર ગતિ, એરો લાઇક ફ્લાઇટ એ ધારણ કરે. સ્પોન્ટેનિયસ ફ્લેશ ઓફ ઇમોશન્સ, આ સ્પોન્ટેનિયસ શબ્દ પણ ઉર્મિ કાવ્યના સંદર્ભે બહુ જ મહત્વનો છે. એક પ્રકારનું સ્વયંભૂપણું ઉર્મિ કાવ્યમાં હોય છે. આપણા અંગ્રેજી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ અને વિવેચક વર્ડ્સવર્થે પણ જ્યારે પહેલા ઉર્મિ કાવ્યની વ્યાખ્યા આપી ત્યારે એમાં સ્પોન્ટેનિયસ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. એણે કહ્યું હતું, આપણે આપણા પડદા ઉપર એ વ્યાખ્યા નિહાળીશું, પોએટ્રી ઇઝ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. જુઓ મિત્રો, અહીં પણ સ્પોન્ટેનિયસ શબ્દ છે, સ્પોન્ટેનિયસ ઓવરફ્લો. એણે કાવ્યને ઓવરફ્લો સાથે, ઉભરા સાથે સરખાવ્યો અને ઉભરો શેનો? પાવરફુલ ફિલિંગ્સ. તો પેલી જગ્યાએ એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં ઇમોશન્સ સંજ્ઞા વાપરી છે, જ્યારે અહીંયા ફિલિંગ્સ શબ્દ વપરાયો છે, પણ વાત તો એકની જ છે. તો આ સ્પોન્ટેનિયસ નો અર્થ આપણે કયો કરવો? શું બધી લાગણીઓ જે સ્વયંભૂ રીતે આપણને થાય છે એ બધાને આપણે કવિતામાં રૂપાંતરિત કરી શકીશું? વર્ડ્સવર્થની સામે પણ એ સમયે આ બધા પ્રશ્નો આવેલા અને સમીક્ષકોએ વર્ડ્સવર્થનો ઉધડો લીધો કે ધારો કે અત્યારે રસ્તામાં કોઈ અકસ્માત થાય અને કોઈ કવિ એ દૃશ્ય જુએ અને ત્યાં ને ત્યાં લખવા બેસી જાય તો પેલો જે અકસ્માતનો ભોગ બન્યો છે એની વેદના તો બાજુએ રહી જશે અને પેલો કવિતા કરવા માંડશે, તો શું એ યોગ્ય લખાશે? અથવા કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને ત્યાં ને ત્યાં સ્વજનો રડવા માંડે તો એ બધા રુદનને આપણે ઉર્મિ કાવ્ય કહી શકીશું ખરા? કેમ કે એમાં પણ એક પ્રકારનું સ્વયંભૂપણું તો છે. વર્ડ્સવર્થને પણ વિચાર કરતા એમ લાગ્યું કે ના, આ સ્પોન્ટેનિયસ સંજ્ઞા પુનર્વિચાર માંગી લે એવી છે. લાગણીઓના સ્વયંભૂ ઉભરા માત્રથી જ કાવ્ય નથી થતું. એટલે વર્ડ્સવર્થે થોડા વખત પછી પોતાની આ વ્યાખ્યાને થોડી સુધારી, મોડિફાઈ કરી અને એ સુધરેલી વ્યાખ્યા પછી લાંબા સમય સુધી ઉર્મિ કાવ્ય સાથે સંકળાયેલી રહી અને એમાં જે શબ્દો હતા એ પણ આપણે માટે બહુ જ મહત્વના છે. એ શબ્દોને પણ આપણે આપણા પડદા ઉપર નિહાળીશું. એણે કહ્યું, ઇમોશન્સ, લાગણીઓ તો ખરી, ઇમોશન્સ રીકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી ઓફ માઇન્ડ. આ જુઓ, હવે આ રીકલેક્શન અને ટ્રાન્ક્વિલિટી આ બે પણ બહુ જ મહત્વની સંજ્ઞાઓ છે. એ લાગણીઓ જ્યારે આપણને થઈ ત્યારે ને ત્યારે એનું નિરૂપણ કરવાની જરૂર નથી, પણ આપણે એને આપણા ચિત્તમાં થોડા સમય પછી પુનઃ યાદ કરવાની, એનું રીકલેક્શન કરવાનું. તત્ક્ષણ આપણે કાવ્ય નથી કરવાનું, ઘેર ગયા પછી, સંભવ છે કે મહિનાઓ પછી કે વર્ષો પછી આપણે એ લાગણીને પુનર્જાગૃત કરવાની અને પુનર્જાગૃત કર્યા પછી ચિત્તની સ્વસ્થતામાં એનો વિચાર કરવાનો, ટ્રાન્ક્વિલિટી ઓફ માઇન્ડ. આ ટ્રાન્ક્વિલિટી શબ્દ બહુ જ મહત્વનો છે. ચિત્ત બરાબર શાંત હોય, સ્વસ્થ હોય, ત્યારે એ ઉર્મિઓનું આપણે પૃથક્કરણ કરી શકીએ. એ આપણી ઉર્મિ બરાબર હતી કે કેમ, એ જેવી હતી એવી ને એવી આલેખવાની જરૂર છે કે એમાં કશુંક ઉમેરવા જેવું છે, એમાંથી કશુંક કાઢી નાખવા જેવું છે? આ વિવેક એ કોઈ પણ કવિ માટે બહુ જ મહત્વનો હોય છે. આ હેય ઉપાદેયની પ્રવૃત્તિ છે. આ હેય ઉપાદેય સંજ્ઞા આપણને સાંભળતાની સાથે જરા અઘરી લાગશે, પણ એનો અર્થ એવો થાય છે કે ઉપાદેય એટલે મેળવવું, કશુંક પ્રાપ્ત કરવું, સ્વીકારવું, અને હેય એટલે છોડી દેવું, ત્યાગ કરવો, ત્યાજ્ય, સ્વીકાર્ય અને ત્યાજ્ય. એટલે એ લાગણીમાંથી શું સ્વીકારવા જેવું છે અને શું છોડી જેવા દેવા જેવું છે એનો બુદ્ધિપૂર્વક વિચાર કરવો, ટ્રાન્ક્વિલિટી ઓફ માઇન્ડ પાછળ આ આશય સંકળાયેલો છે. તો ઇમોશન્સ રીકલેક્ટેડ
ઇન ટ્રાન્કવિલિટી ઓફ માઇન્ડ. પણ ઇમોશન્સ છે ખરી, લાગણીઓ વિના ઉર્મી કાવ્ય થઈ શકતું નથી. અંગ્રેજીમાં ઉર્મી કાવ્ય માટે લિરિક સંજ્ઞા પ્રચલિત છે, લિરિક, LYRIC. હવે આ લિરિક શબ્દ કઈ રીતે બન્યો એનો પણ ઇતિહાસ છે. મૂળ ગ્રીક શબ્દ છે અને ગ્રીસમાં લાયર નામનું એક તંતુવાદ્ય હતું. આપણે પડદા ઉપર આ તંતુવાદ્ય જોઈ શકીશું. જો બે બાજુ સરસ આમ કાન નીકળ્યા હોય આવું આ વાદ્ય છે. કોઈ કોઈ એક મોટો મોટી સુરાહી હોય બે બાજુ ધાર ધરાવતી, એવું એવું સરસ આ વાદ્ય હતું. અને એ વખતે ગ્રીસમાં સંગીતકારો આ વાદ્ય વગાડતા હતા અને એ વાદ્યની સાથે સાથે જે ગીતો ગાવામાં આવતા એને લિરિક્સ કહેવાતા. લાયરની સાથે ગવાતા હોય એ ગીતો એટલે લિરિક્સ. એનો અર્થ એ થયો કે આ ઉર્મી કાવ્યો સાથે સંગીતનું તત્વ જોડાયેલું હતું. ગુજરાતીમાં પણ પ્રારંભે જ્યારે ઉર્મી કાવ્યનું સ્વરૂપ આવ્યું 1887માં કવિ નરસિંહ રાવે કુસુમમાળા સંગ્રહ દ્વારા પાશ્ચાત્ય શૈલીના ઉર્મી કાવ્યો લખવાનો આપણે ત્યાં પ્રારંભ કર્યો. આ 1887નું વર્ષ સરસ્વતીચંદ્રના પ્રાગટ્ય સાથે પણ સંકળાયેલું છે, એ પણ આપણે વિદ્યાર્થીઓ તરીકે જાણવું જોઈએ. બે મોટી ઘટનાઓ આ ગાળામાં ગુજરાતી સાહિત્યમાં થઈ, કુસુમમાળા સંગ્રહનું પ્રાગટ્ય અને સરસ્વતીચંદ્રનું પ્રાગટ્ય. તો એ નરસિંહ રાવે પણ ઉર્મી કાવ્ય સંજ્ઞા પ્રયોજી નથી, લિરિકના પર્યાય તરીકે એમણે સંગીત કાવ્ય સંજ્ઞા પ્રયોજી. કેમ કે ત્યારે પણ એમના મનમાં બરાબર સ્પષ્ટ હતું કે આમાં સંગીતનું તત્વ આવવું જોઈએ. આ પછી નવલરામ ઉર્મી કાવ્યને રાગ ધ્વનિ કાવ્ય એવી સંજ્ઞા આપે છે. હજી ઉર્મી કાવ્ય સંજ્ઞા આપણે ત્યાં પંડિત યુગમાં સ્થિર થઈ નથી. ઠેઠ પંડિત યુગના ઉત્તરાર્ધમાં બક ઠાકોર દ્વારા ઉર્મી કાવ્ય સંજ્ઞા પ્રચલિત થઈ અને પછી આજ સુધી એ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારના લઘુ કદ ધરાવતા કાવ્યો માટે પ્રયોજાતી રહી છે. તો ઉર્મી કાવ્યની સંજ્ઞાનો પણ આવો એક થોડો ઇતિહાસ છે. આ ઉર્મી કાવ્ય મેં કહ્યું એમ અત્યંત લઘુ છે અને લઘુ હોવાને કારણે એમાં વિચારનો ભાર આવી શકતો નથી, માત્ર ભાવ કે સંવેદના. અને એનો પણ પ્રલંબ એવો વિસ્તાર નથી હોતો, કેમ કે લાગણીનું સ્વરૂપ જ એવું છે જે લાંબી અવધિ સુધી અસ્તિત્વ ધરાવી ન શકે, એ ક્ષણ જીવી હોય. અને એ ક્ષણને આ ઉર્મી કાવ્યમાં પકડી લેવાની હોય છે અને આથી જ ઉર્મી કાવ્યોના કદ ટૂંકા હોય છે. આ સ્વરૂપ નાજુક હોવાને કારણે એની પદાવલી પણ અત્યંત નાજુક હોય છે. બહુ ભારે શબ્દો, ગહન વિચાર ઉર્મી કાવ્યમાં આવી શકતો નથી. મોટેભાગે મૃદુ વર્ણો હોય, લાલિત્યપૂર્ણ વર્ણો હોય એવા જ ઉર્મી કાવ્યમાં આવતા રહ્યા છે. જેમ કે જલધિ જલ દલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માહી સરતી, કાંતના સાગર અને શશીમાં આવા શબ્દો આવે છે. જલધિ જલ દલ ઉપર દામિની દમકતી, આ બધા મૃદુ વર્ણો છે. જ લ દ મ, આ વર્ણોનું સંયોજન ઉર્મી કાવ્યમાં વધારે પ્રભાવક લાગે. પણ એનાથી ઉલટું કોઈ કવિ ઠ ડ ઢ અણ આવા જો શબ્દો ઉર્મી કાવ્યમાં પ્રયોજવા જાય તો એને ઝાઝી સફળતા નહીં મળે, કેમ કે કઠોર વર્ણો સાથે ઉર્મી કાવ્યનો નાતો પ્રમાણમાં ઓછો છે. મેં કહ્યું એમ વિચારનો ભાર તો ઉર્મી કાવ્ય સહન કરી શકતું જ નથી. કોઈક નાજુક પુષ્પ હોય અને એના ઉપર હાથીનો પગ પડે તો શું થાય? કચડાઈ જાય. પણ એ જ પુષ્પ ઉપર કોઈ નાજુક પતંગીઓ આવીને બેસે તો એ નાજુક પુષ્પ પણ વધારે પ્રફુલ્લિત બની જાય. એમ ભારે ખમ હાથી જેવા વિચાર નહીં પણ નજાકતપૂર્ણ ભાવોર્મી પતંગિયા જેવી ઉર્મી કાવ્યમાં આલેખવાની હોય છે. ઉર્મી કાવ્ય મેં કહ્યું એમ સદીઓ પ્રમાણે અનેક આવિષ્કરણો મેનિફેસ્ટેશન્સ ધારણ કરતું થયું છે. એના રૂપરંગમાં અનેક ફેરફારો આવતા રહ્યા છે.
પ્રારંભમાં તો એ સંગીતના સ્વરૂપમાં ગવાતું. અનેક પ્રકાર વૈવિધ્યે પણ આ ઉર્મિ કાવ્યે પોતાની લાક્ષણિકતાઓ જાળવી રાખી છે. ભલે આપણે ગુજરાતીમાં એમ કહેતા હોઈએ કે એ નરસિંહ રાવથી એટલે કે પંડિત યુગમાં એ શરૂ થયું, પણ આપણા આખા મધ્યકાલીન સાહિત્યમાં જઈએ પાછળ 14મી-15મી સદીમાં જઈએ, એનાથી પૂર્વે હેમચંદ્રાચાર્યમાં જઈએ, એના દુહાઓને તપાસીએ તો એમાં પણ ઉર્મિ કાવ્યના અંશો નખશિખ ભરેલા આપણે જોઈએ છીએ. નરસિંહના પદને આપણે સાંભળીએ તો તરત જ આપણને લાગશે કે બિલકુલ આ તો ઉર્મિ તત્વથી જ ભરેલું છે. મીરાનું કોઈ ભજન સાંભળીએ તો ત્યારે આપણને અનુભવ થશે કે એમાં પણ ઉર્મિ તત્વની સબરતા જોઈ શકાશે. તો મીરાનું પદ પણ આપણે આ જ રીતે સાંભળીએ. સાંભળ્યો ને મિત્રો, જો નરસિંહના પદની પંક્તિ હતી મેહુલો ગાજે ને માધવ નાચે, એની સંગીતમયતા તો આપણે જોઈ, પણ પહેલી જ પંક્તિ કેવી આપણને બરાબર વશમાં કરી લે છે. શબ્દો પણ બધા નાજુક છે, મ લ જ આ બધા મૃદુ વર્ણોનું સંયોજન નરસિંહ કરે છે અને એણે એક આખું ચિત્ર ઉપસાવ્યું, મેહુલો ગાજે ને માધવ નાચે. આ મેહુલા સાથે પણ માધવનો ઘનશ્યામ વર્ણ કેવો સહજ રીતે સંયોજાઈ ગયો છે, એ તો કવિતાનું પૃથક્કરણ કરતા જઈએ તેમ તેમ આપણને ખબર પડે. અને મેહુલો ગાજે અને માધવ નાચે, એ જે ગાજે નાચેનો પ્રાસ મેળવે છે એમાં પણ એક પ્રકારની સંગીતમયતા આપણે જોઈ શકીએ. મીરા પણ પહેલી જ પંક્તિથી પોતાની અસરકારકતા ઊભી કરી દે છે. ગોવિંદો પ્રાણ અમારો રે, એને જે કહેવું છે એણે કહી દીધું કે કૃષ્ણ એ જ મારો પ્રાણાધાર છે અને આખું જગત મને ખારું લાગ્યું, નકામું લાગ્યું. આ ખારો શબ્દ મીરા જેવીને જ સૂજે એવો છે, કેમ કે રણની કવિયત્રી છે. ખાર કે ક્ષાર શું છે એ બરાબર જાણે છે, એટલે એની જે અભિવ્યક્તિ છે સંવેદનની એ પણ આપણને સીધી સોંસરી આવા પદમાં અનુભવી શકાય એવી ક્ષમતા આ મીરાના પદમાં છે. તો નરસિંહ અને મીરાના આ જે પદો છે કે દયારામની કેટલીક ગરબીઓ છે એ પણ ઉર્મિ કાવ્યના વર્ગ વિશેષમાં આપણે સહેલાઈથી મૂકી શકીએ એ પ્રકારનું સંવેદન વિશ્વ ધરાવે છે. તો આ રીતે પદ એ ઉર્મિ કાવ્યનો બહુ જ મહત્વનો ભાગ છે. ભલે આપણે પશ્ચિમની શૈલીથી વિકસેલા ઉર્મિ કાવ્યમાં એને સમાવતા ન હોઈએ, એ જ રીતે હેમચંદ્રાચાર્યના દુહાઓ કે આપણા
લોકસાહિત્યના અનેક દુહાઓ બિલકુલ ઉર્મી કાવ્યના સ્વરૂપના પૂરેપૂરા લક્ષણો ધરાવતા હોય એવી ક્ષમતા ધરાવતા હોય છે. આ પછીનું જે સ્વરૂપ છે, જે ઉર્મી કાવ્યની સાથે એના ઉદ્ભવથી સંકળાયેલું છે, એ ગીતનું છે. અને ગીતોના પણ અનેક પ્રકારો આપણને મળે છે. ગીત શબ્દમાં જ એક પ્રકારની સંગીતમયતા રહેલી છે. અને આપણી પરંપરામાં તો ગીતા જેવો શબ્દ પણ છે. ગાયેલી એટલે ગીતા, જે ગાવામાં આવે છે એ ગીત કે ગીતા. તો ગીતોનો પણ નાતો આ કાવ્યતત્વ સાથે સંકળાયેલો રહ્યો છે. અને આવું એક ગીત અર્વાચીન કવિનું, હરીન્દ્ર દવેનું, આપણે સાંભળીએ એટલે આપણને ગીત તત્વનો પણ અનુભવ થશે. જોયું ને મિત્રો, ગીતના શબ્દો તરત જ આપણને પકડી લે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પછી એ પાન સાથેનો નાયિકાનો આખો ભૂતકાળ એના મનમાં સંકળાયેલો હોય, એ ધીમે ધીમે ઉકલતો જાય, પણ પહેલી પંક્તિથી જ એ આપણને વશમાં કરી લે અને તરત જ આખું કાવ્ય આપણા ચિત્તમાં ઉઘડવા માંડે કે પ્રિયતમની સ્મૃતિ આ નાયિકાના ચિત્તમાં કઈ રીતે અંકિત થયેલી છે. તો આ ગીત, સંગીત તત્વ ધરાવતું ગીત, એ ઉર્મી કાવ્યનો એક મહત્વનો પ્રકાર હતો. એ રીતે જોઈએ તો ઉર્મી કાવ્ય ઉભયજીવી કે ઉભયાન્વયી કલા છે. ગીતમાં શબ્દનો પણ મહિમા છે અને સૂરનો પણ મહિમા છે. પણ જ્યારે આપણે ઉર્મી કાવ્યના મૂલ્યાંકનમાં જવાના હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે એમાં મહત્વ છેવટે સંગીતનું નથી. સંગીતનો માત્ર આધાર છે. શબ્દાળુ સૂર મહત્વનો નથી, સુરીલો શબ્દ મહત્વનો છે. જો મારા શબ્દ પ્રયોગને બરાબર ધ્યાનથી સાંભળજો. સંગીત મહત્વનું નથી, કાવ્ય મહત્વનું છે. કેમ કે આપણે મૂલ્યાંકન કરવા માંગીએ છીએ કાવ્યનું, નહીં કે સંગીતનું. એની રાગ રાગીણીઓનું મૂલ્યાંકન કરવા આપણે બેઠા નથી. આપણો નાતો કવિતા સાથે છે. ક્યારેક એવું થાય છે કે ગીત સિદ્ધિ મેળવવા કેટલાક કવિઓ માત્ર શબ્દોની રમઝટ બોલાવી દે પણ એમાં કવિતાનો અનુભવ ના હોય, ત્યારે એવો શબ્દાળુ સૂર કવિતા માટે અનાવશ્યક છે. પણ હા, સાધના શેની કરવાની છે? સુરીલા શબ્દની, નાદપૂર્ણ શબ્દની. એમાંથી એક ચોક્કસ પ્રકારનું નાદ સંગીત કે ધ્વનિ સંગીત ઊભું થાય એવા શબ્દનો કવિતાને વિરોધ નથી. એટલે આ અર્થમાં ઉભયાન્વયી અને છતાં સાવધાની માગી લેતી કળા છે. એ સંગીતમાં સરી ના જવી જોઈએ. કેટલાક એવા કવિઓ છે આપણે ત્યાં જે સંગીતકારો માટે જ કાવ્યો લખતા હોય છે અને એમની ધૂનો રેડિયો ઉપરથી ગવાતી હોય, દૂરદર્શન ઉપરથી આવતી હોય, એટલે લોકપ્રિયતા પણ ઘણી મળે. પણ આ લોકપ્રિયતા એટલી જ હાનિકારક છે કવિતા માટે. એ હંમેશા ઉપકારક નીવડે એવી નથી હોતી. તો અત્યંત સાવધાનીપૂર્વક ઉર્મી કવિતાના કવિએ શબ્દની સાધના કરવાની હોય છે, ભલે એ નાજુક કે મૃદુ વર્ણો સાથે કામ પાડતા હોય. આવો જ એક બીજો ઉર્મી કાવ્યનો મહત્વનો પ્રકાર છે ગઝલ. અને આજે તો એ કેટલી બધી લોકપ્રિય છે. એ
ઈરાન અરબસ્તાનમાંથી આવેલું સ્વરૂપ આજે તો ગુજરાતમાં એટલું બધું સ્થિર થઈ ગયું છે કે ઉર્દુ પછી સૌથી સારી ગઝલ આખા ભારતમાં ક્યાંય જો લખાતી હોય તો માત્ર ગુજરાતમાં લખાય છે. હિન્દીમાં પણ આટલી સારી ગઝલો મળતી નથી. આપણે બધાના ગઝલ સંગ્રહો જોઈએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે આપણને અનુભવ થાય છે કે ગુજરાતી ગઝલકારોએ બહુ જ મોટું કામ કર્યું છે. અને ગઝલ વિશેની કેટલીક વિગતો આપણે આપણા પડદા ઉપર જોઈએ કે એનો મૂળ અર્થ કયો છે. તો મૂળ અર્થ તો છે પ્રિયતમા સાથેની વાતચીત. પણ ધીમે ધીમે પછી આ પ્રિયતમા સાથેની વાતચીત ઈશ્વર સાથેની વાતચીતમાં પણ રૂપાંતરિત થતી ગઈ. એટલે ગઝલના બે મહત્વના પ્રકારો થયા, ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી. ઇશ્કે મિજાજી એટલે જેમાં પ્રણય, અંગત પ્રણયનું નિરૂપણ થતું હોય, જેમાં દુનિયાવી પ્રિયતમા સાથે વાત થતી હોય એ ઇશ્કે મિજાજી.